પછીની બીજી વાત કરું, ત્રણ પ્રકારનું શરીર જે છે એ હોજરીના ચાર ભાગ કરવાનું તમને કહ્યું, બે ભાગ આહાર ને આપો, એક ભાગ પાણી ને આપો અને એક ભાગ વાયુ ને આપો. તમે ચારે ચાર ભાગ આહાર ને આપી દો છો, ચારે ચાર ભાગ જયારે આહાર ને આપી દેવાય છે પછી ઉભા થઈ અને ચાલવાની તૈયારી નથી હોતું. ચાર ભાગ કરવાનો શાસ્ત્ર, આયુર્વેદ નું શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર ની અંદર માં પુરુષ જે છે એને પોતાનો ખોરાક કેટલો લેવો જોઈએ, તમારો મેક્સિમમ મર્યાદા કેટલી, તો આયુર્વેદ એમ કે છે કે પુરુષ ની કેપેસિટી 32 કોળિયાની છે, 32 વાર આમ કરવાનું. આજે ગણજો કેટલી વાર થાય છે, બાપ જન્મારવામાં કોઈ દિવસ ગણ્યું તો છે નહીં, પણ આજે ગણજો કે કેટલા થાય છે અને બપોરે મને ચિઠ્ઠીમાં લખીને મોકલજો કે હાઈએસ્ટ કેટલા થયા. આમ ખાલી એ 32 કવળ નો ખોરાક કહેવાયો છે અને એક કોળિયાનું માપ કેટલું, આમ કરે તોય કોળિયો કહેવાય, આમ પંજો મારે વાઘની જેમ તોય કોળિયો થઈ ગયો, આમ કરે તોય કોળિયો, આમ કરે તોય કોળિયો થઈ ગયો. તો કોળિયો કેટલો, તો કે કુકડી, કુકડી પોતાના પેટમાંથી જેવડી સાઈઝ નું ઈંડું મૂકે છે એ ઈંડાની સાઈઝ નો જે કોળિયો પકડાય એને એક કોળિયો ગણવાનો. એવા કેટલા કોળિયા, 32. એવા 32 કોળિયાનો ખોરાક પુરુષ માટેનો હોય છે, સ્ત્રી માટેનો ખોરાક આવો 28 કોળિયાનો હોય છે. અને જે નપુસક છે, સ્ત્રી પણ નથી પુરુષ પણ નથી, જે નપુસક પાવૈયો છે એનો ખોરાક કેટલો, તો કે 24 કોળિયાનો એનો ખોરાક હોય છે. આ હોજરીના માપ ફિક્સ થયેલા છે, પુરુષનો 32 નો, સ્ત્રીનો 28 નો છે અને નપુસક જાતિનો જે માણસ છે એનો 24 કવલનો ખોરાક છે. ક્યારેય કોઈ તમે આનું માપ મેજર કોઈ દિવસ કર્યું નથી, પણ તું આયુર્વેદે આવા માપ કોળિયાના આપેલા છે, લખી લેવાનું તમારે. અન્નમ ભય પ્રાણ, આયુર્વેદ ની અંદર માં કહેવાયું છે કે અન્ન જે છે તે જ પ્રાણ છે, અન્ન જે છે તે જ પ્રાણ છે. ઘઉં, જુવાર, બાજરો કે ચોખા એ કોઈ પ્રાણ નથી, પણ એ જયારે રંધાઈ જાય છે અને ધાન જયારે અન્ન ની અંદર માં કન્વર્ટ થઈ જાય છે અને અન્ન જયારે શરીર ની અંદર માં દાખલ થઈ જાય છે તો જે અન્ન છે તે જ પ્રાણ છે. આવું કેમ, તો કે પ્રાણ ધારણ નું જે કારણ છે એ કારણ માં કાર્ય નો ઉપચાર કરીને કહેવાય છે અન્નમ ભય પ્રાણ, અન્ન જે છે તે જ પ્રાણ છે. આપણે જીવીએ છીએ એ કોના આધારે જીવીએ છીએ, અન્ન ના આધારે જીવીએ છીએ, તો અન્ન એ પોતે પ્રાણ નું સ્વરૂપ છે એમ સમજો. તો આવું જે અન્ન, આવું જે અન્ન જો પ્રાણને અનુકૂળ એવું અન્ન જાય તો પ્રાણ લાંબો ટાઈમ ટકી શકે છે, અને પ્રાણને પ્રતિકૂળ એવું જો અન્ન જાય તો જપાડાબંધ પ્રાણ પૂરા થઈ જાય છે. તો અન્ન એ પોતે જ પ્રાણ છે, પ્રાણને ટકાવે તેવું અન્ન લેવું, બીજું અન્ન નહીં લેવું.